હેલો, મારું નામ મેહુલ સલડિયા છે. વેલકમ ટુ નોલેજ ઇઝ કરન્સી. આપણે નોલેજ ઇઝ કરન્સીની યુટ્યુબ ચેનલમાં NTSC, NMMS અને એવા અલગ બીજી ટાઈપના એક્ઝામના વિડીયોઝ અપલોડ કરી ચૂક્યા છીએ. તો અહીંયા NMMSની જે પ્લેલિસ્ટ છે તમને મળી જશે. એની અંદર આપણે ઘણા બધા MCQ અને કેવા ટાઈપના સવાલ પૂછવામાં આવે છે એના વિશે વાતચીત કરી છે. ફોર્મ ભરવું કઈ રીતે, NTSC છે શું, NMMS શું છે, તો એના વિશેની બધી જ વાત આપણે આ વિડીયોમાં કરેલી છે. હવે એ જ સિરીઝમાં આપણે આગળ જતાં એક નવો વિડીયો બનાવી રહ્યા છીએ. તો એનું જે ટોપિકનું નામ છે સાંકેતિક ભાષા કોડ લેંગ્વેજ, તો એ શું છે, એના સવાલ કેવા આવે છે એ જોઈએ, અને એના પછી જે બીજા ટોપિક છે એ પણ વારાફરતી જોવાના છીએ. તો કીપ વોચિંગ નોલેજ ઇઝ કરન્સી, ચાલો શરૂ કરીએ. તો આમાં જે સાંકેતિક ભાષા કોડ લેંગ્વેજ છે એમાં તમને કોઈ એક વર્ડ આપેલું છે અંગ્રેજી અથવા ગુજરાતીમાં હોઈએ, અને એની સામે આંકડા લખેલા હોય છે. જેટલા આમાં અક્ષર હશે એટલા જ એમાં આંકડા હશે. તો એ આંકડા પ્રમાણે પછી કોઈ બીજો વર્ડ આપેલો હશે, તો તમારે એને મેચ કરીને ફાઇન્ડ આઉટ કરવાનું છે. ફોર એક્ઝામ્પલ, આમાં તો બહુ ઇઝીલી મળી જશે કે સફરજનમાં ફરજ છે જ, તો અહીંયા 542 છે એ આનો આન્સર આવશે. ઓકે, તો આવા બીજા સવાલ છે એ જોઈતા જઈએ, અને પછી જો વધારે ટાઈપના સવાલ હશે તો હું તમને હોમવર્કમાં ટેલિગ્રામ ન્યૂઝ ચેનલ છે આપણી, જે ત્યાં તમને મળી જશે વર્કશીટ, જે પ્રોબ્લેમ સોલ્વ કરવાના છે તમે એકબીજાની હેલ્પ કરીને જવાબ પણ લખી શકો છો. અહીંયા જુઓ, હવે RARE છે, તો એમાં 1 લીધો. ઓકે, પછી આરમાં 18 લીધો અને ઈમાં 5 લીધો. તો હવે ER લખવાનું છે, તો ઈ પહેલાં લખવાનું, એટલે તમારે શું લખવું પડશે, પહેલાં 5. ઓકે, પછી એ લખવાનું છે, તો એમાં આપણે શું લીધું છે, 1. તો હવે વધ્યું શું, આરમાં શું લખેલું છે આપણે, 18. તો આ એનો આન્સર છે 51 18, એ જ તમારો પરફેક્ટ આન્સર રહેશે. ઓલરાઈટ, આગળ વધીએ. આ દાખલો જોશો ને એટલે તમે પહેલાં તો ભૂલમાં, જો સ્પીડમાં હશો ને તો ગણિત ગણવા મળશો. BD 24 છે તો AC 13 છે, તો માઇનસ કરવા મળશે અને પ્લસ કરવા મળશે, એવું કશું નથી કરવાનું. બીનો 2 લીધો, ડીનો 4 લીધો, એનો 1 લીધો, સીનો 3 લીધો. ઓકે, તો હવે એ કેટલો છે, 1, અને ડી કેટલો છે, 4. ઓકે, તો તમારો આન્સર કેટલો આવશે, 14. સિમ્પલ છે. આમાં તમારે તમને શું કહેવું, તમને સામે જ આપેલું છે, 2, 3, 4 પૂછે છે, તો ખમલ એનો આન્સર છે. પછી જમશેદપુર આપ્યું છે ને, મરદ લખવાનું છે, તો મ ગોતો, ર ગોતો અને દ ગોતો. તો મ બીજો છે, પછી ર છેલ્લો છે, અને દ છેલ્લેથી ત્રીજો છે, એટલે આ થાય. ઓકે, 2, 6 અને 4, તો તમારો આન્સર છે 2, 6, 4. અહીંયા જુઓ, અહીંયા શું કર્યું છે, 3 છે એને VJTGG લખ્યું છે, 4 શું લખવાનું. તો આમાં એકચ્યુઅલમાં લખેલું કઈ રીતે છે, RSTU, યુને ખાઈ ગયા અને વી લખ્યો. ઓકે, એક અક્ષર છોડીને, પછી HIJ, ઓકે, RST, પછી EFG, એટલે સરખું થયું. તો આમાં તમારે શું કરવાનું, ફક્ત ABCDEFG છોડી દેવાનું અને H લખવાનો, H થી શરૂ કરવાનો, એટલે બધામાં H છે. ઓકે, સમજાઈ ગયું. JKLMNOP, PPP, MNOPQ, તો ક્યુ ક્યાં છે, બધામાં છે. ઓકે, આમાં નથી, એટલે કેન્સલ. ઓકે, ક્યુ પણ આવી ગયો. પછી RSTUVW ક્યાં છે, તો આમાં છે. ઓકે, તો આ આન્સર છે. પછી RST, એસ છોડીને T, તો આ તમારો આન્સર છે. તમારા રેફરન્સ માટે હવે બાકીના જે ક્વેશ્ચન છે હું તમને ટેલિગ્રામ ચેનલમાં આપી દઉં છું, અથવા તમે આ ડાયરેક્ટલી વિડીયો પોસ્ટ કરીને સ્ક્રીનશોટ પણ લઈ શકો છો, નથિંગ એલ્સ. તો ચાલો આગળ વધીએ. આગળનો જે ટોપિક છે 18મો, વાર અને દિવસની ગણતરી કરવી, તો એના કેવા સવાલ આવે છે એ જોવાના છે, અને MCQ સોલ્વ કરીશું અને તમને હોમવર્કમાં મળી જશે. આના માટે તમારે એક બેઝિક વસ્તુ યાદ રાખવાની હોય છે. તમે જ્યારે નાના છો ત્યારે મે બી આમ રીતે ગણ્યો છે, જાન્યુઆરીમાં 31 દિવસ, ફેબ્રુઆરીમાં ખાચો પડે અહીંયા, જ્યાં ઓછા દિવસ ગણવાના આવે છે. પછી અહીંયા પાછું માર્ચ આવશે તો 31, જ્યાં ખાંચો પડે ત્યાં 30. ઓકે, તો આ રીતના જે દિવસો આવે છે, પર્ટિક્યુલર મહિનામાં કેટલા દિવસ આવે છે એ યાદ રાખવાના, અને યાદ ના આવે તો સ્પીડમાં જ્યારે એક્ઝામ હોય ત્યારે આવી રીતે ગણી પણ શકો છો. ઓકે, એમાં કંઈ ઇશ્યુ નથી. બીજી વસ્તુ એ કે આજે કોઈ તારીખ છે, ધારો કે ફોર એક્ઝામ્પલ હું આજની તારીખ ગણું, 21 છે. ઓકે, તો 21 તારીખે 7 દિવસ ઉમેરશો એટલે કેટલા થશે, 28 થશે. તો આજનો જે વાર છે ને એ જ આગલા 7 દિવસ પછી સેમ ને સેમ એ જ વાર આવશે. જેમ કે આજે ફ્રાઈડે છે, તો આવતા જે દિવસે હશે એ પણ 7 દિવસ પછી પણ ફ્રાઈડે જ આવવાનો છે. ઓકે, કેમ કે અઠવાડિયામાં 7 દિવસ છે, કોમન સેન્સની વાત છે આ. તો ક્વેશ્ચન જુઓ, 14 જાન્યુઆરી 2015 રોજ બુધવાર હોય, તો 15 ઓગસ્ટ 2015, મીન્સ કે જાન્યુઆરીથી લઈને ઓગસ્ટ સુધીના પહેલાં તો તમારે દિવસ ફાઇન્ડ આઉટ કરવા પડશે. ધારો કે ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, એટલા દિવસ તો પહેલાં કાઢી લો, એટલે કેટલા થશે. અહીંયા જો તમને, હું અત્યારે કરતો નથી પણ તમને આઈડિયા આવી જશે.
ફેબ્રુઆરીમાં 28 હોય છે, ખબર છે? પછી આ રીતે ગણી લો કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ 31, ઓકે, પછી એપ્રિલ 30, મે 31, જૂન 30, જુલાઈ 31. હવે અહીંયા સુધીના તો આપણે ફાઇન્ડ આઉટ કરી લીધા, આ તો ટોટલ દિવસ જ છે. પરંતુ અહીંયા જાન્યુઆરીમાં 31 દિવસ હોય, એમાંથી 14 દિવસ માઇનસ કરી દેવાના, એટલે 17 વધશે, 7 × 4 = 11, ઓકે. પછી ઓગસ્ટમાં, ઓગસ્ટમાં કેટલા દિવસ હોય છે? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટ, પાછું આમાં પણ 31 દિવસ છે, પરંતુ આપણે ફક્ત 15 દિવસનું જ કામ છે. એટલે આપણે તો ડાયરેક્ટલી જે આપેલી છે ડેટ 15 ઓગસ્ટ એ જ લેવાની છે, એટલે 15, ઓકે. તો બધાનો સરવાળો કરો, 213 થશે. પરંતુ મેં જેમ કીધું હતું કે આજની 14 જાન્યુઆરી છે, તો 7 દિવસ પછી જે 21 જાન્યુઆરી હશે, 7 × 2 = 14 ને 7 × 3 = 21, ઓકે. તો 21 પણ સેમ વાર બુધવાર હશે, તો આપણે 7 વાળે ડિવાઈડ કરવું પડશે જેટલા આપણે ટોટલ દિવસ થયા એટલા, ઓકે. 213/7, તો 213/7 કરો એટલે કેટલા વધશે? 7 × 3 = 21 ને 3 શેષ વધે છે. શેષ મીન્સ બુધવાર તો છે, એના પ્લસ 3 દિવસ કરવા પડશે, એટલે ગુરુ, શુક્ર અને શનિવાર હશે. અને એનાથી જ આપણે કહી શકીએ કે આપણો સાચો આન્સર છે શનિવાર, જે 15 ઓગસ્ટ 2015 રોજ હશે. આઈ નો થોડુંક વધારે સ્પીડમાં કહી દીધું છે, પણ પ્રોસેસ આ જ હોય છે. તમારે દિવસ કેલ્ક્યુલેટ કરવાના, પછી એને 7 વડે ભાગી નાખવાના, એટલે જેટલા 7 દિવસવાળા ઇક્વલ દિવસ જતા રહે, અને પછી જે શેષ વધે છે એ આજના દિવસમાં ઉમેરીને એ વારને ગણી લેવાનો, એટલે તમને જવાબ મળી જશે. હવે આ જો, તમને કન્ફ્યુઝ કરવા માટે, ગઈકાલે મંગળવાર છે, ગઈકાલે મંગળવાર હતો એટલે આજે બુધવાર હશે, ઓકે. તો બુધવાર પછીના 5 દિવસ ગણવાના, એટલે ગુરુ, શુક્ર, શનિ, રવિ અને 5મો જે છે સોમ, તો તમારો આન્સર હશે સોમ. આ જો કેવો ઈઝી રમાડે છે, આપણને એમ થાય આજે દશેરા છે, તો આવતા વર્ષે દશેરા 365 દિવસ પછી જ આવવાના છે. પરંતુ નવરાત્રિને કેટલા દિવસ બાકી એમ કે છે? નવરાત્રિનો પહેલો દિવસ તો દશેરાના 10 વર્ષ પહેલા હોય, એટલે 365 - 10 એટલે 355, ઓકે. આગળનો જે સવાલ છે એમાં નવેમ્બર મહિનો આવેલો છે, તો નવેમ્બર મહિનામાં કેટલા દિવસો આવે છે? તો છેલ્લે 31 ડિસેમ્બરમાં હોય છે, ઓકે. તો એના પહેલાંનો જે છે એ નવેમ્બર આવશે. તો એમાં હવે 1 થી 30 છે, તો 1 તારીખે શુક્રવાર છે, તો 1 તારીખ પછી તમારી પાસે 8, એક મિનિટ હું તમને કહેતો જાઉં, 1માં 7 ઉમેરો એટલે 8 તારીખે, 8માં 7 ઉમેરો એટલે 15 તારીખે, 15માં 7 ઉમેરો એટલે 22 તારીખે, 22માં 7 ઉમેરો એટલે 29 તારીખે. આ આ દિવસે શુક્રવાર આવશે, એટલે તમને એમ થશે કે એકે તો હતો જ, ઓકે, 1, 8, 15, 22, 29, તો આ દિવસે 5 વખત આવશે શુક્રવાર. પરંતુ શુક્રવાર તમને ઓપ્શનમાં આપેલો નથી. તો 29 શુક્રવાર છે, તો 30 તારીખે શનિવાર છે, તો શનિવાર પણ 5 વાર આવશે. જુઓ કઈ રીતે, 2, 9, 16, 23 ને 30, તો તમારો સાચો જવાબ છે શનિવાર. તો ગાઈઝ, હવે આગળના જે 4 સવાલ છે એ તમારા માટે હોમવર્કમાં છે, તો અહીંયા સ્ક્રીનશોટ લઈ લો અને એનો જવાબ કમેન્ટ સેક્શનમાં આપજો, પ્લસ આને હું ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકું છું. આગળના સવાલની જે પેટર્ન છે, ઊંચું નીચું, નાનું મોટું નક્કી કરવું, તો એમાં જુઓ કઈ રીતે છે. એ છે બી કરતાં નીચો છે, એટલે બી મોટો છે, ઓકે. એના પછી આવશે એ, ઓકે. હવે બી જે છે સી કરતાં પણ મોટો છે, તો બી સી અને એ કરતાં મોટો છે, તો ત્રણેયમાંથી સૌથી ઓછું કોણ, તો બી તમારો જવાબ આવશે. તો આ રીતે કમ્પેરિઝન કરીને જવાબ આપવાના હોય છે, બીજું કશું હોતું નથી. આમાં ફક્ત મનની શાંતિ હોવી જોઈએ, ક્વેશ્ચન ટ્વિસ્ટ કરીને પૂછવામાં આવે છે, એટલે ગૂંચવણ ઊભી થાય એવી એમની ઇન્ટેન્શન હોય છે, એટલે જેટલું શાંતિપૂર્વક તમે જે ક્ષમતા છે કે અક્ષમતા છે ચકાસી શકો, એટલે ચોક્કસ તમને આન્સર મળી જશે. હવે અહીંયા જુઓ, મીના જે છે એ ટીના કરતાં, કોના કરતાં? ટીના કરતાં ઊંચી છે, ઓકે. સેમ મહેશ, જસ્ટ અ મિનિટ, મહેશ છે મોટો એમ કરીએ આપણે, એ સુરેશ કરતાં ઊંચો છે, ઓકે. તો મીના ટીના ને મહેશ સુરેશ, તો ટીના કરતાં મહેશ ઊંચો છે, બીજો ત્રીજો ઓપ્શન છે. એમાં કઈ રીતે પૂછશે? તો આ 3 ઇક્વેશન થાય છે, એમાં જોવાનું છે, તો સૌથી નીચું કોણ છે એ તમારે ગોતવાનું છે, તો એનો આન્સર આવે છે ટીના. કઈ રીતે આવશે? 3 ઇક્વેશન છે, જુઓ, મહેશ જે છે એ સૌથી ઊંચો છે, સુરેશ કરતાં તો ઊંચો છે જ, પણ ટીના કરતાં પણ ઊંચો છે, ઓકે. હવે ટીના કરતાં પાછો આ મીના પણ ઊંચી છે, તો હવે સુરેશની તો કઈ આપણે જરૂર નથી, અહીંયા મીના જે છે એ ટીના કરતાં ઊંચી છે, તો સૌથી નાની તો ટીના જ રહેવાની, કેમ કે મહેશ ઓલરેડી ટીના કરતાં ઊંચો છે, ઓકે. તો આ ઇક્વેશન આપણે એ રીતે અંદાજો લગાવવાનું શીખવાડે છે, અને તમારે ફાઇન્ડ આઉટ કરવાનો હોય છે જવાબ. તો સિમ્પલ હું તમને એક્સપ્લેન કરું છું, પરંતુ વાંચીને જવાબ જેટલો સિમ્પલ મળી જાય તો એના સિવાય સારું કોઈ હોય જ ના શકે. સવાલમાં જુઓ, નયન રમણ કરતાં મોટો છે, 1st ઇક્વેશન. પછી ભરત
નયન કરતાં નાનો છે, ઓકે, પણ રમણ કરતાં મોટો છે, એટલે આ બીજી ઇક્વેશન. મગન, મગન છે એમ, ભરત કરતાં મોટો છે પણ નયન કરતાં નાનો છે, તો સૌથી મોટું કોણ છે? તો ત્રણેયમાં સૌથી પહેલાં નયન આવે છે, તો એ જ તમારો આન્સર છે. બહુ ઇઝી છે. અહીંયા જુઓ, સીતા ગીતા કરતાં ઊંચી છે, ઓકે, પણ ગીતા નીતા કરતાં નીચી છે, મીન્સ કે નીતા પહેલાં આવી જશે અને ગીતા, ઓકે, તો સૌથી નીચું કોણ? તો ઓબ્વિયસલી ગીતા જ છે, તમારો સિમ્પલ આન્સર છે. સૌથી મોટું કીધું હોત ને તો કન્ફ્યુઝન થઈ શકે, કેમ કે એ કોઈ સ્પેસિફિક નથી કીધું કે જે નીતા છે એ સીતા કરતાં ઊંચી છે કે નીચી, તો આપણે એમાં જવાબ ના આપી શકીએ, પણ ગીતા તો નીચી જ છે બધામાં, ઓકે. તો હવે આગળના જે સવાલ છે હું તમને દેખાડું છું, એ તમે જાતે સોલ્વ કરો અને જવાબ લખો. તો યુ કેન સી હિયર 294 થી લઈને 298 સુધીના સવાલ છે, જવાબ લખો, ટેલિગ્રામમાં પણ આ ફોટો મળી જશે. આ ટાઈપના સવાલ છે. હવે હરોળમાં સ્થાન નક્કી કરવું, તો તમારા બે હાથ છે, ઓકે, અત્યારે સ્ક્રીનમાં ભલે તમને જે પણ દેખાય, પણ તમારો જમણો હાથ છે ને એક ડાબો હાથ છે, તો તમને કહેશે કે જમણી બાજુથી જોવાનું છે, તો એમાંથી કયો નંબર આવે છે? ડાબી બાજુથી કહે છે, તો એ સાઈડથી નંબર જોવાનો હોય છે, ઓકે. તો સિમ્પલ વસ્તુ છે, આ સાઈડથી જમણી બાજુ દેખાડે છે અને આ સાઈડથી ડાબી બાજુ દેખાડે છે, તો કોઈ પણ અંકનું પૂછી શકે કે આનું સ્થાન કયું છે, તો એ તમારે લખવાનું હોય છે. બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે. જુઓ, ચાલો હું તમને અહીંયા દેખાડું. તો અહીંયા આરતી છે, ઓકે, એની આગળ આપણે લાઈનને અત્યારે ઊભી દેખાડીએ તો આ સાઈડ દેખાડવું પડશે ઉભારો, ઓકે. તો આગળની સાઈડ એનો જે કહેવાય ને કે ઉપરથી ગણો તો સાતમા ક્રમે છે અને વચોવચ છે પોતે, તો એની આગળ 6 જણા હશે, તો એને વચોવચ રહેવું હોય તો એની પાછળ પણ તમારે કેટલા લોકોને ઊભા રાખવા પડશે? આ નડે છે, ઓકે, ઇસકો ભી સાઈડ મેં ક્યા, ઓલ રાઈટ. તો એની પાછળ પણ એક્ઝેક્ટ 6 જણાને ઊભા રાખશો ત્યારે 6 ને 7મી ને 7ની પછી 6 એટલે વચોવચ થશે 12 ને 13 જણા હશે ત્યારે તે વચોવચ આવશે, ઓકે. તો એનો જવાબ આવશે એ 6 આવશે. અહીંયા સવાલ શું છે, કવિતા છોકરીઓની લાઇનમાં ડાબી બાજુથી, ડાબી બાજુથી એટલે આ સેટથી શરૂ કરી, ઓકે, ડાબી બાજુથી અહીંયા છે કવિતા 15મા રેન્કે, ઓકે, 15મા નંબરમાં, ઓકે, અને જમણી બાજુથી એ જ કવિતાને 13મા નંબરે ગણવામાં આવે છે, તો ટોટલ લાઇનમાં કેટલી છોકરી હશે તમારે કહેવાનું છે. તો કવિતાને જો આપણે અહીંયાથી ગણીએ તો 15 છે, તો અહીંયાથી 13 છે ને, તો 13મા નંબરે પણ એક કોમન ગર્લ કવિતા જ હશે, એટલે 13 નંબરને માઇનસ કરી દેવાનું છે એકને ખાલી, ઓકે. એટલે 15 + 12 કરશો એટલે કેટલા આવશે? 15 ને 12, 5 ને 2 7 અને 1 ને 1 2, તો તમારો આન્સર આવશે 27, ઓકે. જવાબ મળી ગયો તમને. પછી આ સવાલ તો આપણે ઉપર જે જોયો ને કે 6 આગળ ને 6 પાછળ, તો જુઓ આ 6 છે, ઓકે, જસ્ટ મિનિટ, 6 ને 6 12 ને 1 13 થાય છે, તો સેમ સિચ્યુએશન આમાં પણ એવી છે, વિજય બરોબર મધ્યમાં છે, આગળથી એ 7મા ક્રમે છે, ઓકે, એટલે આગળ એની 6 છે તો પાછળ એની 6 હશે, તો 6 ને 6 12 ને 1 13, તો આનો આવે છે આ જવાબ 13. પણ આમાં પણ સેમ જ સવાલ છે, 25 વિદ્યાર્થીઓ છે, કોઈ એક સ્ટુડન્ટ મગન બરોબર વચ્ચે છે, તો 12 × 2 = 24 થાય, એટલે બંને સાઈડ 12 12 હશે અને વચ્ચે હશે એ 25મો ગણી લે, તો બરોબર મધ્યમાં થશે, ઓકે. તો જમણી બાજુથી ગણો કે ડાબી બાજુથી ગણો, આ સાઈડ 12 છે આ સાઈડ 12 છે, તો આ 13મો જે સ્ટુડન્ટ છે એ આપણો મગન છે, ઓકે. પછી જુઓ, 8 વિદ્યાર્થીઓની સંખ્યા છે, જસ્ટ અ મિનિટ, 8 વિદ્યાર્થીઓની હરોળમાં ડાબી બાજુથી મીન્સ કે આ સાઈડથી ગણતા પાયલ છે એનો ક્રમ અહીંયા છે, ધારો કે 5મો નંબર છે, ઓકે. તો હવે ટોટલ વિદ્યાર્થી 8 છે આપણે કહી દીધા, તો 5 પછી 6 પછી 7 અને 8, તો હવે એને જમણી બાજુથી ગણીએ તો 1 2 3 ને 4 એનો નંબર આવે 4. તો આ સિમ્પલ તમે બેઝિક કેલ્ક્યુલેશનથી કરી શકો છો, પરંતુ તમે જેમ જેમ આગળના સ્ટાન્ડર્ડ્સમાં જશો તો આ સવાલને થોડાક મોટા નંબર સાથે આપવામાં આવે, ત્યારે તમારે એની કેલ્ક્યુલેશન મેથડ આવે એ યુઝ કરવાની હોય છે, ઓકે. મિત્રો, હવે આગળના જે સવાલ છે 3 4 5 6, એ તમારે જાતે સોલ્વ કરીને જવાબ કોમેન્ટ સેક્શનમાં લખવાના છે, ટેલિગ્રામ ચેનલમાં પણ આ જ સેમ વસ્તુ મુકાઈ જશે. પછી હવે જે સવાલ છે, કૌટુંબિક ફેમિલીના સંબંધ એના રિલેટેડ છે. પહેલાંના જમાનામાં મીન્સ કે પહેલાંના ટાઈમમાં હજી ભેગું કુટુંબ હતું ને ત્યારે લોકોને એના વિશે આઈડિયા હતો, પરંતુ જેમ જેમ નાના કુટુંબ થતા જાય છે તો લોકો માતા પિતા સિવાય જે નજીકના સાવ સંબંધીઓ એમને જ યાદ રાખે છે, થોડુંક દૂર જાય એટલે એમને ભૂલાઈ જાય છે. તો એવા બધા સમજ જે છે, સંબંધોની સમજ એ તમારે હોવી જોઈએ, લાઈક માતા પિતા ભાઈ બહેન ભાભી બનેવી કાકા કાકી મામા મામી ફઈ ફૂવા માસી માસા દાદી દાદા નાની નાના પુત્ર પુત્રી પોત્ર પુત્રી દોહિત્રી દોહિત્રી, ઓકે. તો આના વિશે સમજ હોવી જરૂરી છે. તો અહીં એક સવાલ પણ આપેલો છે, તમે જુઓ ક અને ખ ભાઈ બહેન છે, થોડુંક અઘરું છે, પરંતુ આપણે અઘરું મીન્સ સમજવા માટે અઘરું છે,
ઓકે, અને ખ, અહીંયા ક ખ ભાઈ બહેન છે, આમાંથી ભાઈ કોણ છે બહેન છે એ પછી ખબર પડે છે. હવે આગળ જુઓ, ગ છે એ ઘની પુત્રી છે, એટલે ગ જે છે એ ફિમેલ છે. ઓકે, અને ઘની પુત્રી છે, ઘ કોણ છે, ઘ એ કની પત્ની હોય તો. ઓકે, ગની મમ્મી જે છે એ ઘ છે અને એના પપ્પા જે છે એ ક છે. ઓકે, એટલે ક છે એ ભાઈ થયો, ખ એ બેન થઈ, એટલે ભાઈની છોકરી એ બેન હોય ભાઈના બેનની, તેની શું થાય, આ ફઈ થશે. ઓકે, છોકરીની ગ, ગ છે અને ખ છે, ઓકે, એ આ ફઈ થશે ને આ ભત્રીજી થશે. થોડુંક સમજવામાં કન્ફ્યુઝન છે પણ પેપરમાં લખશો એટલે આઈડિયા આવી જશે. આમાં તો સૌ મામું રમાડે છે. જુઓ, એક કોઈ ફોટો છે એની સામે સુરેશ છે, આંગળી કરીને કહે છે કે આ જે છોકરો છે ને એ મારી માં, એટલે સુરેશની મમ્મી થઈ. ઓકે, આપણે લઈએ સુરેશ અને અહીંયા લઈએ એની મમ્મી. ઓકે, સુરેશની મમ્મી છે. હવે સુરેશના મમ્મીને પાછો એક માત્ર દીકરો છે, એટલે એ સુરેશ જ થયો. અને સુરેશ જે છોકરાને, તો જે સુરેશ જે છોકરાને ફોટા ઉપર આંગળી ચીંધે છે ને એ સુરેશનો જ છોકરો છે. ઓકે, એટલે જે ફોટો છે એમાં સુરેશનો છોકરો છે, એટલે સુરેશ અને છોકરાનો સંબંધ શું થશે, પપ્પા અને દીકરાનો, એટલે સુરેશ તે છોકરાનો શું થશે, તો એનો જવાબ આવશે પિતા. આવા સવાલ હોય ને ત્યારે તમારે શું કરવાનું, પોતાને એ સિચ્યુએશનમાં મૂકીને જોવાના, એટલે તમારા રિલેટિવમાં જોશો ને એટલે તમને જવાબ ઇઝીલી મળી જશે. આમાં તમને ઇઝીલી, તમે પોતાની સાથે પોતાના સંબંધીઓની રિલેશનમાં જુઓ તો એક છોકરો એની ઓળખાણ આપતા એક છોકરી કહે છે. ઓકે, એક છોકરી છે, આપણે જસ્ટ ફોર એક્ઝામ્પલ લખતા જઈએ, ગર્લ એક બોયની સામે જોઈને કહે છે તે, આ છોકરો જે છે મારા મામા, એટલે છોકરીના મામા એટલે એના મમ્મીનો ભાઈ. ઓકે, મામાના પિતાની, મામાના પિતાની એટલે મમ્મીનો અને મામા, ભાઈનો મામા જે છે એમના પિતા, એમની એકમાત્ર પુત્રી, એકમાત્ર પુત્રી હોય એટલે મામાની એક જ બેન હોય, એક જ બેન હોય એટલે એની જ મમ્મી થઈ. ઓકે, એ મમ્મીનો છોકરો છે. ઓકે, એની મમ્મીનો છોકરો એટલે આનો ભાઈ. તો સિમ્પલ છે, તમને આઈડિયા આવી ગયો શું કહેવા માંગુ છું. તમે પોતાના સંબંધમાં જુઓ કે તમારી મમ્મી છે તો એના મા ભાઈ એટલે મામા, મામાના પપ્પા એટલે તમારા નાના, નાનાની એકમાત્ર પુત્રી એટલે તમારી મમ્મી, મમ્મીનો એકમાત્ર છોકરો એટલે તમારો ભાઈ, તો એ રીતની સંબંધ ગણી શકો છો. હવે વિડીયો અહીંયા પોઝ કરીને આ ફોટાનું સ્ક્રીનશોટ લઈને તમે જાતે તમે ક્વેશ્ચનના કમેન્ટ સેક્શનમાં વિડીયોના ડિસ્ક્રિપ્શનની નીચે કમેન્ટ્સ કરીને જવાબ દેખાડો કે આનો શું આવા જવાબ આવશે. ઓકે, સેમ આ બીજા બે સવાલ છે એને પણ જોઈને તમે એના જવાબ આપો. હવે આપણે આગળનો ટોપિક જે છે ઉંમર આધારિત કોયડાઓ એના વિશે વાતચીત કરીએ. અહીંયા ક્વેશ્ચનમાં જો તમને પુત્ર, પિતા અને દાદા એમની ઉંમર ગોતવાની છે, તો પુત્રની ઉંમર આપેલી છે એટલા જ મહિના, પુત્રની ઉંમર જેટલા મહિના છે, દાદાની ઉંમર ઠીક એટલા વર્ષની છે, પછી પુત્રની ઉંમર જેટલા દિવસની છે, પિતાની ઉંમર એટલા અઠવાડિયાની છે. ત્રણેયનો સરવાળો 140 વર્ષ હોય તો પુત્રની ઉંમર કેટલી થઈ. તો તમારે અહીંયા શું કરવાનું, ટીપ્સ આપેલી છે કે હંમેશા સૌથી નાની ઉંમરની જે વ્યક્તિ હોય એને એક્સ ધારી લેવાનું, મીન્સ કે તમારે એને એક્સ કરો. ઓકે, તો પુત્રની ધારો કે 100 વર્ષ લીધી તો પિતાની ઉંમર કેટલી થશે, 7x. કેમ કે પુત્રની ઉંમર જેટલા માસ છે, દાદાની ઉંમર એટલા વર્ષની છે, પુત્રની જેટલા દિવસની છે, પિતાની ઉંમર ઠીક એટલા જ અઠવાડિયાની છે, એક અઠવાડિયામાં 7 દિવસ હોય. ઓકે, તો 7x કરી દીધું, દાદાની ઉંમર જેટલા માસ છે તો 12x કરી દીધું, બધાનો સરવાળો કરી દીધો એટલે એક્સ જે છે એ 7 મળી જશે. ઓકે, તો પુત્રની ઉંમર જે આપણને મળી ગઈ છે તે 7. ઓકે, 7 વર્ષ છે, પુત્રની ઉંમર 7 વર્ષ છે, તો 7 કરી દો અહીંયા, 77 49 થઈ જશે. ઓકે, અઠવાડિયામાં 7 દિવસ હોય છે, પછી અહીંયા 12x7 કરી દઉં, 12 × 7 = 84, તો દાદાની ઉંમર 84 થઈ જશે. તો આ રીતનું સિમ્પલ છે, ક્યારેક બે પણ વેરિયેબલ ધારવા પડે છે તો એ રીતના આવશે. હવે આગળના બીજા સવાલ જોઈએ, તમને બહુ જ કન્ફ્યુઝન થઈ જશે કે આ ઇક્વેશન કેમ બનાવી ને શું કરવું કઈ ખબર નથી પડતી. તો માતા અને પુત્રની હાલની ઉંમર છે, ધારો કે કોઈ પણ માતા એમ લઈ લો, પુત્ર પી લઈ લો, એમ પ્લસ 40 છે. ઓકે, તો 5 વર્ષ પહેલા બંનેની ઉંમર 5-5 વર્ષ ઓછી હોવાની છે. ઓકે, તો માતાની -5 કરો, પુત્રની -5 કરો, તો 40 માંથી 10 માઇનસ કરી દો એટલે ટોટલ બંનેનો સરવાળો કેટલો થઈ જશે, 30 થઈ જશે. બહુ સિમ્પલ છે. જો તમને એકચ્યુઅલીમાં છે ને સવાલનો જે જવાબ છે આન્સરમાંથી જ મળી જશે. કઈ રીતે,
ધારો કે અહીંયા શું લખ્યું છે, કની ઉંમર, કની ઉંમર કરતા 3 ઘણી છે, તો ક જે છે ઓકે એટલે કરી લે, તો કની ઉંમર કની ઉંમર કરતા 3 ઘણી છે એટલે 3 ખ ભેગા થાય ત્યારે 1 ક બને ઓકે. તો પહેલા એ જોઈ લો અહીંયા કની ઉંમર હાલ કેટલા વર્ષ હશે, તો હાલની ઉંમર ગણીએ તો આ ઇક્વેશન આમાં પુટ કરીએ તો આ રીતનું પરફેક્ટ બેસવું જોઈએ ઓકે. તો 15 કરો છો કની ઉંમર તો કની ઉંમર 5 મળે છે એટલીસ્ટ ઓકે. 25 કરો છો તો મળે છે કે 3 વડે ડિવાઈડ કરો તો ભેગું નથી થતું ઓકે. પછી 35માં પણ સેમ વસ્તુ, 45માં પાછું થશે ઓકે. અહીંયા 45 કરો તો 15 ધેરી 45 કરીને ગણી શકે છે, પણ 5 વર્ષ પછી 45 + 50 કરો ને અહીંયા કેટલું થશે, 15 છે તો 20, તો 50 ને 20 કોઈ મેચિંગ નથી થતું, ડબલ નથી થતું, પરંતુ 15 મૂકો, 15માં થઈ જશે. કઈ રીતે? અહીંયા 15 છે તો કની ઉંમર કેટલી થાય છે, 5 થાય છે, 3 ગણી છે ઓકે કની ઉંમર. હવે 5 વર્ષ પછી આ 20 થશે ને આ 10 થશે, તો એ કરતા ડબલ થઈ ગઈ, તો તમારો સાચો જવાબ 15 આવશે ઓકે. તો આ રીતે તમે જવાબમાં પુટ કરીને જવાબમાંથી જ સવાલનો આન્સર મેળવી શકો છો. આમાં મારે તમને શું કેવું, બહુ ચીજ છે. જુઓ, પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો, ધારો કે પિતા પી ને, સોરી પિતા ફાધર એટલે એફ અને સન ઓકે, એફ પ્લસ એસ 5 વર્ષ પહેલા હતો 42, તો આજે કેટલો થવો જોઈએ, 42માં 10 ઉમેરો એટલે 52 થઈ જાય, તો એ તમારો સાચો આન્સર છે. કેમ? કેમકે બંનેનો 5-5 વર્ષ વધશે એટલે ટોટલ જસ્ટ એડ જ કરવાનું છે, સરવાળો જ કરવાનો છે. આપણે લોજિકલ સવાલ છે, જુઓ શું છે, ક અને ખ પિતા પુત્ર છે ઓકે, ક પપ્પા છે અને ખ પુત્ર છે. ખ જયારે જન્મ ત્યારે એના વર્ષ કેટલા હોય, 0 હોય, એ ટાઈમે એનો બંનેનો સરવાળો 22 હતો. હવે ખ 8 વર્ષનો થાય છે, પિતા એ 8 વર્ષ મોટા થવાના ને, તો 22 ને 8 કેટલા થશે, 30 થશે, તો એ તમારો જવાબ છે. જો હાલમાં પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 3 ગણી છે ઓકે, તો અહીંયા આપણે થોડુંક લખતા જઈએ. ધારો કે હાલમાં પિતાની ઉંમર કેટલી છે, આપણે એફ ગણી લઈએ ઓકે. તો સનની ઉંમર જે હશે, ધારો કે એની એક્સ લઈ લઈએ તો 3x થવી જોઈએ ઓકે, ત્યારે બંને સરખા થશે. 5 વર્ષ પહેલા બંનેની ઉંમરનો સરવાળો 58 હતો, 5 વર્ષ પહેલા બંનેની એજ ઓકે. તો આજે 5 વર્ષ પછી મીન્સ કે હાલમાં ટોટલ બંનેની ઉંમરનો કેટલો સરવાળો હોવો જોઈએ, બંનેનો 5-5 વધારવો પડશે એટલે 58માં 10 કરીએ એડ એટલે 68 થશે ઓકે. કેટલા થશે? 68. હવે આપણે ટોટલ ઇક્વલ ટુ છે, આ શું છે, ધારો કે પુત્રની ઉંમર આપણે 1 લીધી તો પપ્પાની ઉંમર સોરી 3x થશે ઓકે. તો બંને થઈ એટલે 4x થયા ઓકે, હું એને લખી દઉં ડાયરેક્ટ 4x ઓકે. હવે x જે છે એને આપણે ફાઇન્ડ કરવું હોય તો અહીંયા શું કરવું પડશે, નીચે 4 આવશે તો કેટલા વધ્યા ઉપર, 17 જો 17 દુ 34 એટલે તમારો જે પુત્રની હાલની ઉંમર કેટલી છે, 17 છે, તો 3 વર્ષ પછી પુત્રની ઉંમર કેટલી થવી જોઈએ, તો 20 થશે. તમારો જવાબ 20 છે. નાઉ હવે આ વિડીયોને પોઝ કરીને અહીંયા જે સવાલ આપેલા છે એ સોલ્વ કરો, સોલ્વ કરીને કમેન્ટ સેક્શનમાં જવાબ લખો ઓકે. ડુ યોર હોમવર્ક પરફેક્ટલી, અધરવાઇઝ આ બધું જે તમે વિડીયો જુઓ છો એનો કોઈ યુઝ નથી, તમે એને પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી એનો કોઈ મતલબ છે નહીં. આ વિડીયો જે ફોટો મૂક્યો છે એ ટેલિગ્રામ ચેનલમાં પણ મુકાઈ જશે, તો ઇનકેસ તમને અહીંયા ના મળે તો ત્યાંથી પણ મેળવી શકો છો, ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો. હવે નેટમાં મેન્ટલ એબિલિટી ટેસ્ટમાં આપણો મારો આ બુકમાંથી છેલ્લો ટોપિક છે દિશા અને અંતર આધારિત પ્રશ્નો. તો હવે એ સોલ્વ કરાવીને પછી હું સેટ મીન્સ કે તમારી જે સ્કૂલ લેવલની બુક છે એના જે સવાલ જવાબ છે એના રિલેટેડ કન્સેપ્ટ છે એના વિશે વાત કરીશ. પરંતુ પહેલા દિશા અને અંતર જે રિલેટેડ ટોપિક છે એની વિશે વાત કરી લઈએ. તો બધાને ખબર જ છે કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ ડાયરેક્શન કઈ રીતે, તો તમને ભારતનો મેપ દેખાય આવો હોય છે, ખબર છે ને, આઈડિયા છે ને તમને ટોટલ. તો એમાં આપણો જે ગુજરાત છે એ હંમેશા પશ્ચિમ ડાયરેક્શનમાં, એ રીતે ઇમેજિન કરવાનું, એ જ મેપ જ છે, પરંતુ આ રીતે મેપ આપણા અમલમાં આમ જ હોવો જોઈએ ઓકે. કશ્મીર નોર્થમાં છે, સાઉથમાં સાઉથ છે ઓકે, સિમ્પલ, આમાં કઈ નવી વાત છે જ નહીં. હવે આના રિલેટેડ તમારે શીખવાનું છે. હવે એની સિવાય આ જે બીજી 4 ડિરેક્શન છે ને એનો એક શોર્ટકટ છે, યાદ રાખવું હોય તો ઇનોવા. ઇનોવા ગાડીનું નામ સાંભળેલું છે ને તમે, ઇનોવા. તો અહીંયા ઘડિયાળનો કાંટો કઈ સાઈડ હોય, અહીંથી આમ ફરે, આવી રીતે ફરે ને, તો એ કાંટાની ડાયરેક્શનમાં ફરવાનું. સૌથી પહેલા અહીંયા ઈ ઈશાન ઓકે, ઈ અ બોલાય છે ને થોડોક અગ્નિ, પછી ન ઈ ન
નૈઋત્ય અને વાયવ્ય એટલે પાકિસ્તાન છે. ઓકે, તો આ રીતે તમે ડાયરેક્શન યાદ રાખી શકો છો. આ બધું મિટાવી દો છો તો તમે આ ફોટો જોઈ શકો છો. ઓકે, અને યાદ રાખી લેજો. હવે આમાં સવાલ કઈ રીતના છે એ જોઈ લઈએ. મહેશ, ધારો કે મહેશ અહીંયા ઉભો છે, પૂર્વ દિશા તરફ ઉભો છે, એટલે એનું માથું જે છે ને એ આ સાઈડ છે. ઓકે, ઈસ્ટ સાઈડ થઈને ત્યાંથી તે ડાબી બાજુ, હવે એ આ સાઈડ ઉભો છે એટલે એનો ડાબો હાથ કયો થશે? આ થશે, આ સાઈડ હાથ એનો ડાબો હાથ થશે. ઓકે, તો એ ડાબી બાજુ 1 કિલોમીટર જાય છે આમ. ઓકે, ડાબી બાજુ જશે ત્યાંથી તે ડાબી બાજુ વળી 2 કિલોમીટર જાય છે આમ ઉભો હતો, ત્યાંથી પણ ડાબી બાજુ ગયો એટલે એનું માથું આ સાઈડ આવી ગયું. ઓકે, પછી ત્યાંથી વળી પાછું 2 કિલોમીટર જશે એની ડાબી બાજુ એટલે આ સાઈડ ગયું, તો એ કઈ દિશામાં જતો હશે? તમારે જવાબ આપવાનો છે. તો તમને ખબર પડી ગઈ છે મારે કહેવાની જરૂર નથી. આ સાઈડ ડાયરેક્શન છે એટલે આપણે ગુજરાતની બાજુ એનું મોઢું છે એટલે પશ્ચિમ ડાયરેક્શન, આ એનો જવાબ છે. અહીંયા જુઓ સવાલ એવો છે કે રાહુલ 6 વાગે છે, એટલે 6 કેમ વાગે? કલાક ઉપર કલાકમાં કાંટો અહીંયા હોય, આ ઘડિયાળ છે. ઓકે, 6 વાગે એટલે નીચે નીચે આવે આમ, તો 6 વાગે કલાક કાંટો ઉત્તર દિશા તરફ રહી એમ કરે છે, ઘડિયાળને ઊંધી કરી દે છે. ઓકે, તો 9:15 થાય એટલે 9:15 થાય ત્યારે આમ નોર્મલી કાંટો કઈ રીતને હોય? આ ઘડિયાળ છે. ઓકે, તો આ જે 6 નો કાંટો હતો ને નાનો, એ અહીંયા આવી જશે 9:15 એટલે આમ થઈ જશે. ઓકે, તો સેમ વસ્તુ હવે 9 નો કાંટો છે ને આ સાઈડ આવી જશે, ઘડિયાળ ઊંધી હતી એટલે, અને મિનિટ નો કાંટો છે એ આ સાઈડ દેખાશે, એટલે કઈ ડાયરેક્શન થઈ? એ પશ્ચિમ ડાયરેક્શન, વેસ્ટર્ન ડાયરેક્શન થઈ છે. ઓકે, તો આ જવાબ એ રીતે છે. ઘડિયાળ જોઈ લેવાની ઇન કેસ તમને ડાઉટ આવે તો. અહીંયા જોવો, દિશા પોતાના ઘરેથી નીકળે છે, એનું ઘર છે પૂર્વ દિશામાં 5 કિલોમીટર ચાલ્યું. ઓકે, ત્યારબાદ તે ફરી વખત ડાબી બાજુ એટલે આ સાઈડ એટલે 4 કિલોમીટર ત્યાં ચાલી. ઓકે, ત્યારબાદ તે ફરી વખત ડાબી બાજુ વળીને 5 કિલોમીટર, આ ઇક્વલ થઈ ગયું બંને. તો હવે એની જગ્યા કઈ છે? તો એ નોર્થ ડાયરેક્શનમાં છે એના ઘરથી, અને ઇક્વલ ડિસ્ટન્સ છે આના જેટલું, એટલે કેટલું? 4 કિલોમીટર. ઓકે, લંબચોરસ બનાવ્યું છે, બીજું કશું છે નહીં. તો આ એનો આન્સર આવશે. હવે તમે અહીંયા જોઈ લો, તમારે ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે, આને જવાબ ડિસ્ક્રિપ્શન બોક્સની નીચે કમેન્ટ સેક્શનમાં આપવાનો છે અથવા ટેલિગ્રામ ચેનલમાં આપવાનો છે. ઓલરાઈટ, આ વિડીયો તમને જે છે યુટ્યુબ ચેનલ નોલેજ ડિસ્કવરી પર મળી જશે, એની જે ચેનલ જે ટેલિગ્રામમાં છે એમાં છે. ઓકે, હવે મિત્રો આગળનું જે સેક્શન છે, સ્વાધ્યાય અભિયોગ્યતા કસોટી જેને સેટ કહેવાય છે ઇંગ્લિશમાં, આમાં 3 વિષયો મેઇન છે, ગણિત, વિજ્ઞાન, ટેકનોલોજી અને સોશિયલ સાયન્સ. ઓકે, તો એની અંદર 90 ક્વેશ્ચન આવે છે એનએમએમએસની એક્ઝામમાં, એનટીએસસીમાં પણ આ રીતે જ છે. ઓકે, એનએમએમએસમાં 6-8નું વધારે પૂછવામાં આવે છે, જ્યારે એનટીએસસીમાં 9-10નું વધારે પૂછવામાં આવે છે. તો આઈ થિંક અત્યાર સુધીનો વિડીયો લોંગ ભલે થયો પણ તમારા માટે યુઝફુલ છે, અને આવી જ રીતે તમારે એમસીક્યુ ફાઇન્ડ આઉટ કરીને એને મેક્સિમમ રીતે સોલ્વ કરવાના છે. તમે બુક ખરીદો તો પણ તમારે એમસીક્યુ વધારે હોય એવી બુક ખરીદવાની છે. થિયોરેટિકલ બુક તમારી ઓલરેડી બુકમાં જે છે એમાંથી જ આવશે. પાછળના વર્ષના પેપર છે એને મેક્સિમમ સોલ્વ કરો, એમાંથી તમને ખૂબ જ મદદ મળશે. ઇનકેસ તમે એનએમએમએસની અથવા એનટીએસની એક્ઝામ પાસ કે ક્વોલિફાય કે મેરિટમાં ના પણ આવો તો પણ તમારી જે રેગ્યુલર સ્ટડીઝ ચાલે છે એમાં પણ તમારું જે લેવલ છે બીજા કરતાં સારું થઈ જશે. ઓકે, તો આની પ્રેક્ટિસ કરતા રહો, અને કંઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં અથવા અમારા યુટ્યુબ ચેનલના કોઈ પણ સેક્શનમાંથી તમે અમને કમેન્ટ કરીને અથવા પૂછીને કંઈ ડાઉટનું સોલ્યુશન લઈ શકો છો. ઓકે, ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામિનેશન્સ એન્ડ હેવ અ ગુડ ડે.